राम जन्मभूमि आंदोलन आक्रमकताथी शुरू थयुं। आ आंदोलन शुरू थवाथी घरे घरे जईने मैं राम जन्मभूमि मुक्ति माटे प्रचार कर्यो। 1989 में मैं शिलापूजन घरे घरे जईने कराव्युं। 11,111 ईट एटले के शिलानुं मैं घरे घरे जईने पूजा करी अने कलेक्शन कर्युं। त्यार पछी 11 प्रखंड पाड़ीने 11 विभागमां मोटा यज्ञ कर्या अने ए शिलामां जीव पुरायो, प्राण पुरायो, એ શિલાને પ્રાણ પૂરીને અયોધ્યા મોકલી આપી। 1990માં અડવાણીજીની રથયાત્રા ભાગલપુર આવી, એનું ભવ્ય સ્વાગત હતી ઘોડા બેન્ડ બાજા સાથે મેં કર્યું અને કોટ છપી રોડ પર એમની સભા થઈ। ત્યાર પછી એમની સાથે રથયાત્રામાં જોડાયો, મને એક ભૂગર્ભ માર્ગ મારફત અયોધ્યા બાબરી ઢાંચા ઉપર જવાનો મોકો મળ્યો, મારો નંબર લાગ્યો। હું ભગવો ધ્વજ લઈને બાબરી ધ્વજા ઉપર ચડ્યો અને મારી સાથે જે લોકો હથિયાર લઈને ચડેલા તો આ લોકોને ઉપર હેલિકોપ્ટરમાંથી ફાયરિંગ થયું અને લગભગ 12 વ્યક્તિને મેં મારી નજરે નજર ઉપરથી નીચે પડતા જોયા અને હું ધ્વજાની પાછળ સંતાયો અને હું બચી ગયો અને જે માર્ગથી હું નીચે આ ઉપર આવેલો ત્યાંથી નીચે કૂદી પડ્યો। ત્યાંથી મારી ધરપકડ થઈ। ધરપકડ થયા પછી 4 દિવસ પછી ઉમા ભારતી મને છોડાવવા આવ્યા। ઉમા ભારતીએ મારી રેલવેમાં સુરત આવવાની વ્યવસ્થા કરી। સુરતમાં આવ્યો તો મને ખૂબ જ ઉત્સાહથી લોકોએ વધાવ્યું, આખું રેલવે સ્ટેશન ભરેલું હતું અને મને ઉચકીને રેલવે સ્ટેશનની બહાર લાવ્યા અને પછી ખુલ્લી જીપમાં રાજમાર્ગ ઉપર મારું સ્વાગત સન્માન, ખૂબ ગુલાબની પાંદડી અને હાર તોરાથી મારું સ્વાગત સન્માન જનતાએ કર્યું સુરતની। ગાંધી ચોક પર આ રેલી પૂરી થઈ। ત્યાંથી અઠવાલાઇન્સના કાર્યકરો ખુલ્લી જીપમાં મને બોરડોર રોડ ઉપર લઈ ગયા। ત્યાં ઉપવાસ પર બેઠેલા લોકોને મેં લીંબુ પાણી પીવડાવીને ઉપવાસ છોડાવ્યા અને ત્યાં જ એ જગ્યા ઉપર મંદિર બાંધવાનો નિર્ણય કર્યો। આજે ત્યાં ભવ્ય મંદિર છે અને એક ચોકમાં ઝંડો લગાવ્યો, ભગવો ઝંડો, અને એને રામ ચોક નામ તે દિવસે આપ્યું। એટલે 1990થી ત્યાં મંદિર બનાવેલું છે, આજે બહુ ભવ્ય મંદિર છે અને રામ ચોકના નામથી એ વિસ્તાર ઓળખાય છે જે ઝંડો મેં લગાવ્યો છે। આજે શું કાર્યક્રમ હતો? આજે જે શિલાન્યાસ નરેન્દ્રભાઈ મોદી અને મહંત શ્રીઓ કરવાના છે થઈ ગયો છે, એટલે 12-40 શિલાન્યાસ થયો, એટલે પૂર રામ જન્મભૂમિ ઉપર પ્રભુ રામચંદ્રજીનું મંદિર બનવાનું નિશ્ચિત થયું એની ઉજવણીના રૂપે અમે આજે અહીંયા મીઠાઈ વેચી છે, ફટાકડા ફોડ્યા છે, પ્રભુ રામચંદ્રજીની પૂજન કર્યું છે અને ભારત માતાનું પૂજન કર્યું।
अल्क कैड लिक्विड कैल्शियम नेचुरल इम्यूनिटी बूस्टर, इंडिया की एकमात्र कंपनी जो FSSAI, USFDA, WHO GMP, ISO 45001 द्वारा प्रमाणित है। सिद्धांत अल्क कैड में कैल्शियम, विटामिन D3, मैग्नीशियम है जो अल्कलाइन एंटीऑक्सीडेंट, नेचुरल एंटीबायोटिक है और ORP संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं 70 से भी ज्यादा बीमारियों में सहाय करता है। सिर्फ 2 बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 ml गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है। सिद्धांत लाइम प्राइवेट लिमिटेड।